Yeah.
રાખવાને મેડમ છે ને કઈ ગલત છે નો દેવાથી તો મને કે ઓલા ઉભા ને પાછળ દેખાતું નથી સાહેબ બેની જવું જે રમતા હોય ને પાછળ દેખાય સાહેબ અને વચ્ચે કેટલા મિત્રો ઉભા છે બધા મિત્રો ને મારે ધ્યાન દે તમે પણ દેખી જાઓ એ બરફ નો કાર્યક્રમ છે આનંદ નો કાર્યક્રમ છે સાહેબ આજે આજનો આપણો લાઈવ કાર્યક્રમ પ્રિન્સ ડિજિટલ સ્ટુડિયો જોડીલા કરણ સોલંકી
ఉదార అయితే ఉదారైతే దేహం Thank you.
બાપુ માફ કરજો બિંદિયાબેને, ગણજીમાં માહિતી બિંદિયાબેને બંધારણ વારો મારા કલંજાને કોર ગાયું, નહીં હાકલો નહીં પડકારો તમે જોઈ લો. પછી મારી માથે એક
અમારા ભરત બાબુ બધાયા છે કે હમદારી જો ભાઈની મામા કે બાબા સાહેબ જરા ગીત હાલતું હોય હોય અહીંયા અંધારું પડતું હોય તો જેની પાસે મોબાઈલ હોય ને સાહેબ ફ્લેશ ફ્લેશ ચાલુ કરે ને બાબા સાહેબને જેની પાસે મોબાઈલ હોય લાઈટ ચાલુ કરો સાહેબ એક બે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ઓહો અગિયાર બાર હજી ઘટે બાપુ હજી ઘટે લાલજીભાઈ શ્યામજીભાઈ હજી ઘટે મારો મને સ્મરણ કેમ છે સાહેબ બંધારણ વાળો બેન ગાયું મેં કીધું હા તો મને તો ઓડિયન્સ માંથી બધા આવ્યા ને હા મને કે મહાનુભાવ બાકી એટલે એના માટે આજ બેન બોલે છે દલિતો ના દિલમાં એમાં મારો અતુલભાઈ એક આવી ગયા પણ મારા મહાનુભાવ બધા બાકી છે એક મિનિટ આજે અમે સમાજે તમે જેટલા બેઠો ને એક સે બળકે એક હો અહીં જેટલા તમે કઈક સમાજ માટે કઈક કામ કર્યું છે હિરણભરમાં સમાજ તમારી નોંધ કરે છે જોરદાર તાળીઓ નાખી આપણે આગેવાનો ને બતાવો સાહેબ દલિતો Bye.
Yeah.
અને કલાભાઈ ભાઈ મનોજભાઈ પરમાર અને કલાભાઈ બધા મિત્રોને મારી વિનંતી છે તો બધા સાથ બેસી જાઉં આપણા મહાનુભાવો વધારા છે. હું મારા વગેરા પરિવાર વાર્ષિક પરિવારને વિનંતી કરીશ, વધારેલા તમામ મહાનુભાવોને આપણે 15-20 મિનિટ બેનું સન્માન કરી અને પછી તમામ માતાઓ બહેનોને આપણે રમાડવાના છે, યુવાન દોસ્તો વડીલોને અમારે રમાડવાના હોય તે પછી આપની જેવી મોજ, કારણ કે આજ હવા ફૂટી હલવાનું નથી, કોઈ ઉતાવળે ખુશી કરવાની નથી, નહીં તો ઉતાવળ બહુ છે. ત્યારે પૈસા લઈએ તો ભરત બાપાનું સૌ પ્રથમ સન્માન લઈ અને હું લખમણ બાપાને વિનંતી કરું, આપણા લક્ષ્મણ બાપાને વિનંતી કરું, અમારા ભરત બાપાનું સન્માન કરશે, ફુલાર અને સાલ ઉડાડીને એનું સન્માન કરશે અમારા લક્ષ્મણ બાપા. તમે ઉપર આવી જાઓ બાપા, અમારા જીતવાથી વધારે ભરત બાપાનું સન્માન કરશે અમારા લક્ષ્મણ બાપા. પાલનપીન ગઢીના મહંત અને ગામ છાપરાના હાલના સરપંચ એવા દેહા બાપા એ બતાવ્યા છે. ધારાસભ્ય ભાઈ શ્રી મેઘજીભાઈ ચાવડા એમને
સાલો માટે ફુલાથી સન્માન કરશે ભાઈ શ્રી ભીખાભાઈ. જામનગર ગ્રામ્ય વિસ્તારના પૂર્વ ધારાસભ્ય મારા વડીલ મારા સિનિયર એવા લાલજીભાઈ સોલંકીને બધાયેલા છે, તો લાલજીભાઈ સોલંકીને ફુલાર અને સાલુદાને સન્માન કરશે મારા મગનભાઈ વગેરા. હું મગનભાઈને વિનંતી કરીશ, આવો ધીરા 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 મારો ભાઈ ફુલાર અને સાલુદાને સન્માન કરશે લાલજીભાઈ સોલંકીનો મારા મગનભાઈ વગેરા. અમારા કચ્છમાંથી સિદ્ધાર્થભાઈ ચાવડા બતાવ્યા છે, એમનું સન્માન હું વિપુલભાઈને વિનંતી કરું, વિપુલભાઈ વગેરેને વિનંતી કરું, હું સિદ્ધાર્થભાઈ ચાવડાનું સન્માન કરશે. ભાઈ વગેરા પરિવાર અને વાર્ષિક પરિવારના છોકરા બધા હાજર રહ્યો, હું તો છો, તમે આવી જજો અહીં. મારા સિદ્ધાર્થભાઈ ચાવડા એમનું સન્માન કરશે ભાઈ શ્રી વિપુલભાઈ. અમારા કચ્છમાંથી વધારે ભાનજીભાઈ રાઠોડ ઉર્ફે અમારા મામા છે, એમાં ભાનજી મામાનું સન્માન કરશે. જોરદાર તાલીમ નાખતી બતાવો સાહેબ, જે આંગણાની માલી પાસે આપણે બધા છે ને આપણા સરપંચ છે સાહેબ, તમે ક્યાં હતા મને ઓળખાણ તો અપાય ને સરપંચ. અમારા સુરેશભાઈ શીખલિયા ફૂલ ને સાલ ભાઈ તૈયાર રાખશો. જીવનભાઈ નું સન્માન કરશે કાંતિ કાકા. અનિલભાઈ વાઘેલાને વિનંતી કરું અમારા આમા બાપાનું સન્માન કરી આઈના બધીરા ધીરા ધીરા એક તો શરીર ઓગરી ગયું હવા ખાતા પીતા. વંજીભાઈ સરપંચ વધાર્યા છે એમનું સન્માન કરશે. ક્યાં અમારા લક્ષ્મીવાન ના વિનંતી સ્ટેજ પર બધા બધા અરવિંદભાઈ વાલવા એમનો રમેશભાઈ નથુભાઈ તારીખ 22/5/2024 ના દિવસે એમનો સન્માન અમારા ભીખાભાઈ કડી કરશે એમનો સન્માન કરશે. મોટા વડાળા થી દેવભાઈ બતાવ્યા છે અમારા ખાખરિયા વિરમભાઈ
મારા જામનગર થી ભાઈ જામકરો નથી નૈનાબેન હંસાબેન ને જ્યોતિબેન ને મારી વિનંતી બધા હંસાબેન ને જ્યોતિબેન આ બધા પીપળિયા થી હંસાબેન અને જ્યોતિબેન બંને બેનો ને ધન્યવાદ ગોમતી બેન ને પણ ધન્યવાદ જય હો મનીષાબેન ને મધુબેન સ્ટેજ પર બધાવો મનીષાબેન ને મધુબેન એવા એનું બધું તમારે સન્માન કરવાનું છે અમારા અમારા જોષ્ણાબેન ને મધુબેન જય હો ત્યારબાદ આપણા કાલાવડમાં જે હાલ પોલીસમાં ફરજ બજાવતા હોય અને સમૂહ લગ્ન હોય અને એમના તરફથી દર વખતે કાંઈક યોગદાન આવતું હોય દક્ષા મકવાણા એ બતાવ્યા છે એમના તરફથી દીકરીને દિવાલ ઘડિયાલ આપવામાં આવી છે દક્ષા મકવાણાનું સન્માન કરશે તાલુકા પંચાયતના સદસ્ય એવા દયાબેન મકવાણા એમનું સન્માન અને સાજિંદર ભાઈ અમારા સ્વયંસેવક ને વિનંતી સ્ટેજ ઉપર થોડુંક પાણી પાણી લેતા અમારા ત્રિકમ સાહેબ ના ફોટા ફરી વાર કચ્છ માંથી વધારે ભરત બાપુ જે ભેટ આપવાના છે અમારા દેહ આપવા પાલનપુર જિંદગીના મહાન દેવને આપશે લાલજીભાઈ સોલંકી ને પણ આપશે મગનભાઈ ને પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો આપણે એક રાઉન્ડ લઈ ચામડા સાહેબ એ બધાનું સન્માન થઈ ગયું હજી આપણે એક સન્માન બાકી છે પણ એક રાઉન્ડ લઈ લઈને પછી સન્માન આપણે લેવું છે ટોટલીનું સન્માન થઈ ગયું ખાલી જીત્યો બાકી છે રાખી દઈશું અને દરેક કલાકારોને મારી વિનંતી ચાલો પોતે સ્ટેજ બાય પોતાની તૈયારી કરશો વલ્લભભાઈ રાઠોડ આપણે હું કહું ભા આપણે રોજીભાઈ રાઠોડ લ્યો ગયો હાર પીડ્યા આપણે માતા બહેનો તંતાલ રમવાનો હોય અમારા કલાકાર ની તમને વિનંતી કરું તંતાલ લઈ આપણે સમક્ષ વિદ્યાબેન સોલંકી મહેશભાઈ ચૌહાણ અને વિપુલભાઈ મકવાણા અને એમની ટીમ
અરે ડબલ કરો કાઈ વાત છે ભલે મોટી વાત છે ભલે હાલ ડબલ કરો બાકી બોલો ભૂલો
નો મારી વિનંતી સાહેબ થોડા પાછળ ઉભા રહ્યો, તમારે રમવું તો બાજુમાં ગ્રાઉન્ડ કરી નાખો યાર, અને ત્યાં આપણે લાઈટ મારેલી છે ત્યાં પણ રમવાની છૂટ.
Bye.
હોય અને બીજી આપણે ને રૂમાલ વાળે ત્યારે મને યાદ આવે આપણી જે Thank you.
Thank you.
બ્રાહ્મણા અને આશાપુરા ને માનનારા બધા બોલોટીવાળી બેઠા હોય ભલામણા, આશાપુરા ને માનનારા સોફા પર બેઠા હોય ભલામણા, એમ થોડું વાલે યાર છૂટા કરાવી લે. જય આશાપુરા.
લક્ષ્મી સ્વરૂપે મચડિયા બજાવ્યો છે, દુર્ગા નારાયણ નાચે છે, મારા પ્રલંબે મચડિયાને બજાવી દીધો ત્યારે એટલું જ નહીં,
આપણી દીકરી હોય કે કોકની દીકરી, આપણે ત્યારે જયારે દીકરાને પરણાવે ને ત્યારે આપણી વહવારું તરીકે આવે છે. એ એક ઘરમાં જન્મ લઈને 18 વર્ષ, 19 વર્ષ, 20 વર્ષ, 22 વર્ષ થઈ થાય, એ ઘરના લઢણ સાથે લડાયેલી હોય, એમાં વણાયેલી હોય, એના વિચાર, એના આચાર, એની રસો, એની વ્યવસ્થા, એનું બોલવાનું, પહેરવાનું, ઓઢવાનું, આ બધું એની સાથે જોડાયેલું હોય, અને એક તડકા ઘર છોડીને બીજા ઘરમાં જાય ત્યારે બધું અપનાવવાનું છે, અપનાવતો વાર લાગે. સાસરામાં જ્યાં જાય છે ને ત્યાંના મા બાપોને અને એમના પતિઓને વિનંતી કરું છું, એને સમય આપે, એને ધીરે ધીરે એને લગણમાં ડાલે, એને ધીરે ધીરે એની વ્યવસ્થા ઊભી કરવા દે. અને મિત્રો, જગતમાં પ્રેમથી જીતી શકાય. સાસુ માવો કેટલી એવી હોય છે કે જે 6-6 મહિનાઓ સુધી રસોઈ કરે, દીકરાની વહુને આવડતી ના હોય ને બહાર નીકળીને એમ કે મારા દીકરાની વહુ રસોઈ કરે, ખૂબ સારી રસોઈ કરે, આ જ સાસુ જીતી શકે, એ જ મા બની શકે, અને એ જ એનું કુટુંબ સુધારી શકે, સંસ્કારો સાથે સુધારે. આવું આવું મા એવું કરવું જોઈએ. જેના ઘરમાં જાય છે ને એનું માન સન્માન જળવાય, એના માટે હું વિનંતી કરું છું. દીકરી ઉછળતી કૂદતી સાસરે જાય છે ત્યારે એનું આખું આખું પરિવર્તન થાય છે, ત્યારે હું એને પણ વિનંતી કરું છું કે બધાને માન બોપાથી સાચવજો, દરેકને માન આપજો, દરેકને પૂછજો. એમ એમ ના લાગે મારે આ નથી આવડતું, મારે કેમ પૂછું, પૂછો, તમારો અધિકાર છે. નણંદને પૂછો, જેઠાણીને પૂછો, દેરાણીને પૂછો, બાજુ બેસી સાસુને પૂછો, હવે પછી તમારી માં અહીંયા છે. માનો દર્દો શું કામ ના આપી શકાય, અને જ્યારે માનો દર્દો આપો ને તો તમારું કુટુંબ ઉજળું થઈ શકે. એનાથી વિશેષ દીકરીઓની માને મારે થોડીક સૂચનાઓ દેવી છે, કડવો થઈ છે. પણ અત્યાર સુધીના જ્યાં જ્યાં પ્રસંગો બગડ્યા છે ને, સમાજમાં ત્યાં રખડતા આવે છે, જ્યાં જ્યાં દીકરીઓ રિસામણે ગઈ છે, કેસ કબાળા થયા છે, છૂટાછેડા થયા છે, એ 99% છે ને દીકરીની માના ભાગમાં જ આવતું હોય છે. દીકરી સાસરે ગયા પછી મા દીકરી પ્રત્યેનો ભાવ એટલો ને એટલો રાખે, પણ કાયમી હાડી કરવાનું બંધ કરી દે. દરરોજ મોબાઈલ કરીને, દીકરી કેમ છો, શું કીધું તારી સાસુએ, શું કીધું તારી નણંદે, શું રસોઈ બનાવી છે, શું વ્યવસ્થા છે, તને કઈ કહેતું નથી ને, તને કોઈ ઠોકતું નથી, ના કહેવાનું બંધ કરી દે. ગુજરાતમાં 3 નિવૃત્ત જજની એક સમિતિની રચના થઈ હતી. એ સમિતિએ 700 કેસનો અભ્યાસ કર્યો, અને અભ્યાસ કર્યા પછી 70% કેસ જે બગડ્યા છે અને છૂટાછેડા થયા છે, એમાં દીકરીની માનો હાથ આવતો હોય છે. આ ધારણ છે જજની કમિટીની. એટલે ઘણી વખત થાય છે કે આગલા સમય લગ્ન ધોળસિયામાં માટે મુદ્દા નાખ્યો, અહીંયા આપી દીધો. મારા કુટુંબમાં મારા એક ભત્રીજાના દીકરાનો બહુ સાસરા આવ્યા પછી નોખા રહેતા હતા, નોખા રહ્યા પછી એક વખત કુદરતી અને તાવ આવ્યો, અને તાવ આવ્યો દરમિયાન તાવમાં તાવમાં એને રસોઈ બનાવી, અને રસોઈ બનાવ્યા પછી એને ખાઈ લીધી. ખાઈ લીધી પછી એની માનો ફોન આવ્યો કે બેટા શું કરસ, તો કે માં આજ તો મને તાવ આવી ગયો. અરે અરે અરે, મારી દીકરી તાવ કેમ આમ થયું? હા માં, મને તાવ આવી ગયો. કે પણ તો પછી ખાધો શું? એ કે મેં ગુવારનું શાક હતું. અરે અરે, મારા ઘરે કોઈ ગુવારનું શાક ન હતું, ત્યાં ગુવારનું સાસરામ શાક કીધું. આવું કેવી રીતે થાય? ઘરમાં લડાઈ ચાલુ થઈ ગઈ. ફક્ત ચાલુ થઈ ગઈ નહીં, એ દીકરીના કાકા 1.5 કલાકમાં રિક્ષા લઈને આવ્યા ને દીકરીને તડી ગયા ગુવારના શાકમાંથી. અને પરિસ્થિતિ આવી કે 8 મહિના સુધી દીકરી રિસામણે બેઠી. રિસામણે બેઠા પછી રાજકોટમાં ગાર્ડન ની અંદર એમના કાકા ઓટો રિક્ષા લાવતા હતા, ત્યાંથી દીકરાની દીકરી કોઈક દીકરા સાથે બેઠી હતી. બેઠી હતી પછી જોયું કેમ છે, તો મારી ભત્રીજી, છોકરો કોણ છે? એટલે પાછો રિક્ષાનો રાઉન્ડ માર્યો, જોયું તો જમાઈ જ હતો. એકાદ દીકરાને દીકરીને જમાઈને બેન પડે છે, માવતરોને શું લઈ લેવું છે આમાં. એને ઘરે જઈને એના ભાઈઓને ભાભીને બોલાવીને કીધું કે દીકરીની જિંદગી બગાડવામાં બે માણસને બને છે, આજે એના ઘર 2 બાળકો છે. નાની નાની વાતો છે, બહુ મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે. આ ના કરવું, અને હંમેશા વખાણ કરીને આખી દુનિયા જીતી શકાય, દીકરો થઈને આખી દુનિયા ખાઈ જઈ શકાય, બાપ થઈને કાંઈ ના ખવાય, જિંદગી જીતવી પડે. અને પતિ તરીકેની ભૂમિકા છે ને ભાઈ, માં અને પત્ની વચ્ચે સમતોલ રાખવું, તરાજુ કેમ રાખવું એ જોવું, એ બહુ મોટી અને મહત્વની ભૂમિકા. કોઈ બાજુ નમવું નહીં, કોઈને કડવું કહેવું નહીં, અને છતાં ખભે હાથ મૂકીને બેસાડીને માં નહીં કહેવાય ને પત્ની નહીં કહેવાય કે આ ખોટું છે, આ ન કરાય, આ સાચું છે, આ કરાય, આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય. આવા બધા વિષયો સમાજ જીવનમાં આપણા માટે જરૂરી હોય છે, અને આવું બધું કરશો ને ત્યારે આપણી સમાજમાં છે ને એ છૂટાછેડા કેસ ઓછા થઈ જશે. અને એક વેદના મને નજીકના સમયમાંથી 4-6 મહિના ખૂબ મને વેદના છે કે આપણી સમાજમાં છૂટાછેડાના પૈસાઓ ખૂબ લેવાય છે, અધોગતિના માર્ગે જઈ રહ્યા છે. દીકરીને પૈસો ન લઈ દેવાય, જેને જેને પૈસા દીકરીના લીધા છે ને એનું મનપતન થઈ જાય, તમે ઘર જોજો.
વિક્રીના પૈસા બધું પચે નહીં, અને એમ કે 2 લાખ થશે, 5 લાખ થશે. તમે જુઓ તો ખરા, દીકરીને વેચવાયેલા છો, આમાંથી પર આવી જાઓ. દીકરીનો પૈસો નથી બનતો, ઘર નથી રડે, સામસામા બેસે દીકરી દીકરીનો માલ લઈ જાય, દીકરો દીકરાનો લઈ જાય, અને હસતા મુખે છૂટાછડા કરી દો. હામાં મળે તો બોલવાની એક ખેવનારી એ પ્રકારના વાતાવરણમાં આપણે આપણે સમાજે આવવું પડે. આ પ્રકારની મારી સમાજની વ્યવસ્થાઓમાં સારો બદલાવ આવે, સારો વ્યવહાર આવે, સારા સંસ્કાર આવે, ને આપણે બધા મોટા થઈએ એ પ્રકારની અભ્યર્થના સાથે મારી વાતને હું વિરામ આપું છું. જય ભીમ, જય ભારત. નથી કહું નગર, એને એવો વિચાર કર્યો હોય કે કદાચ કામ ધંધામાં હોય, કોઈ છોકરા એનાથી ન રહ્યો હોય, કદાચ કામકાજમાં આગા પહોંચ્યું છે, શાક કદાચ મોરું થયું હોય, ખાઈ નહીં જોઈએ તો શું વાંધો આવે. પણ આપણે તો ક્રોધી છેવું બાઈ નામ કીધું, નથી કહું જા. આ બાજુ બાઈ ને વિચાર આવ્યો, આહા ગમે તે મારો ઘરવારો, અને બીજે દી એવું સરસ મજાનું ભરે સજો પૂછું. આ તો બરોબર છે ને, આવું કાયલ ગુડબુ તું ને, પણ કાયલ ને યાદ કરી અટણ હુકમ દુખી થાસ. હમઝા એને વંદનો કાલ ને યાદ કરી ને અત્યારે સુકામે દુખી થાસ. તો સાહેબ કદાચ કામકાજમાં કે દીકરી મોરી રહી ને એવું માનું, કદાચ કઈ કામકાજમાં હશે ને કદાચ એનાથી નહીં જીવું. સાહેબ તારે જેવી ધોળી દીકરીઓ તમારા આંગણાની માલિકા પ્રવૃત્તાના પગલા પાડી રહી છે, વિજ્ઞાન યુગની દીકરીઓ છે, કદાચ સાહેબ ભૂલચૂક થાય અને હવે આ દીકરીઓના બધા બાપ છો, અમારા વાર્ષિકીય પરિવાર ને વગેરા પરિવાર, એના 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 જન્મ એના મા બાપ તો છે, પણ હવે નવા મા બાપ વગેરા પરિવાર અને વાર્ષિકીય પરિવાર, એક જોરદાર તાલીઓ નાખી અમને વધાવી લેશો. અને બધાના સમય ન લેતા પેલા રમજાવાળા મનોજભાઈ કોલાભાઈ પ્રવીણભાઈ માટે પૈસા ઉડાડવાના હોય હોય, એટલે મારી ટીમ ને વિનંતી કરું. તમારા માં દોરા કાઢે આ ઉંમર પછી ઓલા લોકો પૈસા ઉડાડવા છે અને દરેક હું મારા
અધિકારીઓ સાથે વિવેચના કરી લઈએ તો એમને દરબારો કે ગમે તે વર્ણ હોય એ અછૂત ગણી અને કાઢી મૂકતા, એટલે વટાણ થતા. હવે તો એવું કઈ છે નહીં, એટલે પુરાભાઈ તેજાની માથે વટાણ થયેલો છે. ભાણો જસાજીનો ઠકરાઈ ગામમાં રહ્યો અને જાદરો જસાજીનો મેઘવાળ વાળે ગયો. વાઘાકોટ ગામ છે જ્યાંથી ભગોડા કહેવાણા, વાઘાકોટ ગામમાં એમનો વટાણ છે. સંવંત 1208 સાલમાં મહિનો ફાગણ તથ નોમને મંગળવાર, અત્યારે 2080 છે, એમાંથી 1208 આપણે કાઢીએ એટલે 872 વર્ષ થયા છે આ વગેરાના વટાણ. હવે એના ભીમો ત્રિકમનો સુરો પૂરો છે, બાજુમાં નાગાજાર ગામના રસ્તા ઉપર એમની ખાંભી છે. એ બ્રાહ્મણની દીકરીની પાછળ સુરો પૂરો થયો છે. જ્યારે આગળવાળા વેરણા આપણે વડાવવા જતા, વડાવ્યા તરીકે જતા હતા, ત્યારે ભીમા નામનો જે ત્રિકમ દાદાના દીકરા ભીમા હતા એ ધીંગાણામાં મરાણા છે બ્રાહ્મણની દીકરીની વારે. હવે આપણા વારસાખિયા જે વાળા કુટુંબ છે એ મેંદરડા ગામ છે, મેંદરડા માળિયા મેંદરડા કહેવાય ને, ત્યાં વણવીર વકીલ વકલનો સંવંત 1438 પોષ 11ના દલિતના ઘરનું પાણી પીધા પછી વટાણ થયા. ત્યાં નરાડી ભાવ અને વડલાનું ઝાડ છે, ત્યાં એમના હરપાલસિંહ નારાયણસિંહ વાળાની ખાંભી હાલમાં મોજૂદ છે અને એમના ભાઈ મોજીતસિંહ વાળાની પણ ખાંભી હાલમાં મોજૂદ છે. ધરા એને છે ને 1438 વર્ષ, એટલે 2080 માંથી 1438 વર્ષ કાઢીએ એટલે 652 વર્ષ થયા. હવે આ થોડુંક મેં બનાવ્યું છે ભાઈ મારી રીતે. ધરાર વાળા બેસે ઢોલીએ તો બીજા જગતના બેસે જમીન, બાંધજો માં વાળા સામે બીજા નરજાજો નમી. અખંડ તમારે ઘરે દીવડા વળે, તમારા ફરકે ધર્મની ધજા, માયાળું તમે વગેરા તમે બારોમને કરાવો મજા. તારે તે વધારા વગોરા તણા, દંદન તમારો રહે ચડિયા તો દી, ભોજન બનાવો ભાવતા તમારો નબળો ન આવે કોઈ દી દી. વગોરા આંગણે કાંઈ મેરડી દુબાકા મારે, સત્યુ સુરાપુરા સહાયતા કરતા, ચમુડા બેઠી ભાલે, કુળદેવી આશાપુરા સહાયતા કરતા, મા કાળી માંડવે માલે, વાળા કુળને માડી વાલપ આપતી, વગોરા કુળને આશીર્વાદ આલે, સર્વે દેવીઓ માંડવે બેઠી, આવનાર સગડાને આશીર્વાદ આલે. જાદરા વણવીર દાદાના સમૂહ લગ્નમાં મનકો સગડો માણે, ભોજન 32 જાતના બનાવ્યા બારણે, ધના બાપાને રાણીમાં સાગઠિયા, સગડી નાતને પ્રસાદ આલે, કન્ની વાળા વઘોડા અવતર્યા અવની પર, તમે લાખનો સૌભાગ લીધો, 11 દીકરીઓને સમૂહમાં પરણાવી, હરેશ બારોટ અને સોનાનો વેટ લઈ દીધો. માતા તમને સદાય સુખી રાખે અને આવા સારા કાર્ય કરતા રહો એવી અમારી આશીષ છે. તમને સુખ શાંતિ સંપત્તિ અને સદાય સહાયતા કરે. હાલો સરસ મારો આપણો મૂળ હે પૃથ્વી વિના
મોટા ભીખાભાઈ, નાના ભીખાભાઈ, મગનભાઈ, તો બધા જોડા સુધી જે જોડા ભેગા જે માતા ઘણી નીચે આવી જાય આવી જાવ બધા અમે બોલા પણ ફેર આવી જજો અને અથવા પાછળ બે જાવ તો હાલે ભાઈ જે મિત્રો નું નામ બોલ્યો હતો Yeah.
છોકરીને માયા ને જોરદાર તાલીઓ નાખી બતાવો સાહેબ. આવી નાની એવી ઉંમરમાં અને બહુ સારું એવું, અને અમારા વગેરા પરિવાર અને વાર્ષિકીય પરિવાર દરમિયાન દીકરીને 501 રૂપિયા ભેટ આપો, જોરદાર 501 રૂપિયા ભેટ આપીએ છીએ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ.